नमस्कार मंतव्य न्यूज ना गुजरात एट 7 साथे हूं छु सिंकल समाचारों पर करी एक नजर। दर वर्ष ने जेम आ वर्षे पण केंद्रीय गृह प्रधान अमित शाह मादरे वतन मां उत्तरायण नी उजवणी करी छे। अमदावाद मां अमित शाह उत्तरायण उजवी पोताना परिवारजनों अने भाजपना कार्यकरो साथे तेमणे उजवणी करी। अमदावाद ना वेजलपुर विस्तार मां अमित शाह भाजपना कार्यकरो साथे पतंग चगाव्यो। वेजलपुर ना धारासभ्य अमित ठाकर पण तेमणी साथे हाजर रह्या हता। समग्र गुजरातनी जनताने हूँ मकर संक्रांतिनी शुभेच्छा पाठवुं छुं। माननीय અમિત ભાઈ એ આ વિસ્તારના લોકપ્રિય સાંસદ છે, એટલે આવા વાર તહેવાર એમાં વિશેષતઃ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વની અંદર એ પોતાના વિસ્તારની અંદર જુદી જુદી વિધાનસભાઓમાં જતા હોય છે અને પ્રજાની વચ્ચે રહીને ઉત્સવનું ઉજવણી કરતા હોય છે। કોરોના કાળના વચ્ચે બે વખત બાદ કરતા બાકી સતત એમણે પ્રજાની વચ્ચે રહીને કામ કર્યું છે। આ દર વર્ષે એ ક્યારે કોઈ પણ તહેવાર એ જનતા વચ્ચે મનાવવાનો છોડતા નથી। પોતાના પરિવાર સાથે એ આ બૃહદ પરિવારની વચ્ચે ઓલવેઝ દરેક પર્વને મનાવે છે અને આજ એ સાચા જન નેતાનું પ્રતિબિંબ એ એમના કેરેક્ટરની અંદર જનતા હંમેશા જોતી આવી છે। સુરતમાં પીપલોદમાં આવેલી રિવ્યુલેટ બિલ્ડિંગ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા। હર્ષ સંઘવીએ પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી। ઉત્સાહભેર હર્ષ સંઘવીએ મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી તેમજ લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી હતી। રાજકોટ જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પરિવાર સાથે જામકંડોરના વતનમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। આજના દિવસે પુણ્યદાન કરવાનું ઘણું મહત્વ છે, જેને લઈને પૂર્વ મંત્રીએ ગાયોને ઘાસચારો ખવડાવ્યો હતો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાના મત વિસ્તાર થરાદમાં મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરી હતી। શંકર ચૌધરીએ થરાદના નાગરિકો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો। આ સાથે જ શંકર ચૌધરીએ રાજ્યના નાગરિકોને મકર સંક્રાંતિના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પારાયણ, અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા, પ્રગતિની દિશા, અને તેમાંય ધાબા ઉપર ચડી અને પતંગ ચગાવવાની મજા એ બધી અલગ જ હોય છે। સૌ મિત્રો સાથે મળીને આખો દિવસ સૌ સાથે મળીને પતંગના ઉત્સવને સૂર્યનો પ્રકાશ પણ મેળવવાનું કામ કરે અને બધા આનંદ ઉજવે, સાથે સાથે કાળજી પણ રાખવી પડે। સાંજના સમયે પંખીઓને જ્યારે વિહરવાનો સમય હોય તે સમય દરમિયાન આપણે પતંગ ચગાવવાનું બંધ રાખીએ, જેથી માળા સુધી પહોંચતા કોઈ પંખીને તકલીફ ન પડે। ઉત્તરાયણ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ। રાજકોટમાં પણ પતંગ રસિકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરિવાર સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી। પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના પરિવાર, મિત્રો અને પાડોશીઓ સાથે પતંગ ઉડાવી ઉત્તરાયણના પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરી હતી। આજનો દિવસ પવિત્ર દિવસ છે, સંસ્કૃતિમાં આજથી શુભ દિવસ ગણવામાં આવે છે અને આવનારા દિવસોમાં સારા કામો શુભ કામોની શરૂઆત થાય છે અને પતંગ ઉત્સવ અને નવરાત્રી એ ગુજરાતની ઓળખ છે અને આજના દિવસે લગભગ બધા ગુજરાતીઓ ધાબા ઉપર પતંગ ઉડાડી અને આનંદ કરતા હોય છે। આજે પણ પવન સરસ છે, પતંગો ઉડી રહી છે, અમે પણ અમારી સોસાયટીમાં બધા પાડોશીઓ સાથે પતંગો। મકર સંક્રાંતિને લઈને ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી। પોતાની પત્ની મોનાધીબા તેમજ અન્ય પરિવારજનો તેમજ મિત્રો સાથે તેમણે મકર સંક્રાંતિનો પર્વ મનાવ્યો। પતંગ ઉડાવવાની સાથે સાથે તેમણે બાળકો સાથે ડાન્સ પણ કર્યો। આ પ્રસંગે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા મોનાધીબાએ પણ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી।
પર્વ આનંદનો તહેવાર છે. આજે હિતુ કરોડિયા જે ગુજરાતી ભ્રષ્ટાચારને રાજકીય નેતા છે તેમના ઘરે આપણે નિવાસને પહોંચ્યા છે. હિતુભાઈ સાથે આપણે વાત કરીશું. હિતુભાઈ, આજે ઉત્તરાયણનો તહેવાર છે, લોકોમાં ખુશીનો માહોલ છે, શું કહેશો? હેપી ઉત્તરાયણ. ધમાલ, મસ્તી કરો, પતંગો ચગાવો, સેફટી ચગાવજો એકદમ. જો ચાઇનીઝ દોરી નહીં, આપણી દોરી, સારી દોરી, કોઈને વાગે નહીં એનું ખાસ ધ્યાન રાખજો પ્લીઝ. અને ખૂબ એન્જોય કરો આવી રીતે. જો પરિવાર, ફ્રેન્ડ્સ, માય વાઈફ, આફ્ટર અ લોંગ ટાઈમ એની સાથે એન્જોય કરી રહ્યો છું. ક્યાં ગયો રાજવીર? મારો દીકરો રાજવીર, એના ફ્રેન્ડ્સ, અમારા ફેમિલી, અમારા નેબર્સ, ફ્રેન્ડ્સ બધા સાથે મળીને ખૂબ ધમાલ કરી રહ્યા છે. આ ફેમિલી ટાઈમ છે, આ ફ્રેન્ડ્સ ટાઈમ છે. મસ્તીથી ઉજવો, ધમાલ કરો યાર. 2 વર્ષ પછી સારા મોકા મળ્યા છે. હવે બધા તહેવારો સરસ રીતે ઉજવો. ધારાસભ્ય રહી ચૂક્યા છો, એ વખતે તમને સમય નહીં મળતો, આજે વખતે સમય મળે છે, શું કહેશો? કેટલી મજા આવી રહી છે. જો કે ત્યારે ધારાસભ્ય તરીકે પણ મારા વિસ્તારમાં જઈને કરતો હતો. ઈડરની અંદર, વડાલીની અંદર જઈને બધા જેટલા પણ ત્યાંના જનતા છે બધાની સાથે પતંગ ચગાવતા હતા. પણ ત્યારે પરિવારને સમય નહોતા આપી શકતા. હવે પરિવારને સમય આપી શકું છું. જો કે પોલિટિકલ કામ ચાલુ જ છે અને શૂટિંગો પણ ચાલુ છે. ચોક્કસ પોલિટિકલ કામ ચાલુ છે અને શૂટિંગ પણ ચાલુ છે. આજે બહુ લાંબા સમય પછી પરિવાર સાથે તેઓ તહેવાર ઉજવી રહ્યા છે. આપણી સાથે મોના દીબા છે, તેઓ પણ ગુજરાતી ફિલ્મના અભિનેત્રી રહી ચૂક્યા છે. મોનાજી, શું કહેશો લાંબા સમય પછી ભાઈ તમારી જોડે છે? બહુ જ સારું લાગી રહ્યું છે. બહુ જ વર્ષો પછી મને એવું લાગે છે કે હિતુજી મારી સાથે છે, મારી પાસે છે. કારણ કે અત્યાર સુધી તો એટલા બધા અત્યાર પણ બિઝી છે, એમનું કામ ચાલુ ને ચાલુ જ છે. પણ આ વખતે તો મેં જીદ કરી હતી કે તમારે આ વખતે ઉત્તરાયણના દિવસે મને અને રાજવીને સમય આપવો જ પડશે. અને એમણે એમનું પ્રોમિસ ફૂલફિલ કર્યું છે. તમે જોઈ રહ્યા છો કે અમે અમારા ફેમિલી, અમારા ફ્રેન્ડ્સ, અમારા નેબર્સ સાથે અમે ઝૂમી રહ્યા છીએ, મસ્તી કરી રહ્યા છીએ અને ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ, ડાન્સ કરી રહ્યા છીએ, પતંગો ચગાવી રહ્યા છીએ અને ખાઈ પી રહ્યા છીએ. આમ તો શુગર એટલે મીઠાઈઓથી આપણે થોડી પાબંદી રાખીએ, પણ આજના દિવસે, તહેવારોના દિવસે બધું છૂટ, કાંઈ પણ તમે ખાઈ શકો છો, તમે મસ્તી કરી શકો છો. હિતુભાઈ પહેલા ધારાસભ્ય હતા, એ વખતે ટાઈમ નતા આપી શક્યા, હવે જ્યારે ટાઈમ આપી શકે ત્યારે તમને કેવું લાગી રહ્યું છે? જ્યારે સમય નહોતા આપી શકતા ત્યારે પણ મેં જ એમને કહ્યું હતું કે જનતાની સેવા એ પહેલું આપણું કર્તવ્ય છે અને એનું પાલન કરો, હું તમારી સાથે છું. અને અત્યારે પણ એટલા જ બિઝી છે. આજે મેં જેમ તમને પહેલા કહ્યું કે મેં એમની પાસેથી આજનો દિવસ માંગ્યો હતો, અધરવાઇઝ એ રીતે જ બિઝી છે, કેમ કે પોલિટિકલ વર્ક પણ ચાલુ જ છે અને શૂટિંગો પણ ચાલુ છે. આજની જીદ એમણે મારી પૂરી કરી છે મારી સાથે રહીને. તમને રાજકારણમાં આવવાની ઈચ્છા કરી? ઓફકોર્સ યસ, મને જનતાની સેવા કરવી છે, મને સોશિયલ સર્વિસ કરવું છે, મને મારી બહેનો માટે મારે બહુ જ બધું કરવું છે કે જે એમની એમના પ્રશ્નોના ઉકેલ લાવવા છે, અમુક સમસ્યાઓ મારે દૂર કરવી છે. ડેફિનેટલી મને પબ્લિક સાથે રહેવું છે, એમની માટે કંઈક કરવું છે. જે ચોક્કસ, તો જે પ્રમાણે આજે એમનો પતંગ ઉડી રહ્યો છે તેવી જ રીતે આવનાર સમયમાં પણ રાજકીય પતંગ તમને ઉડી રહે તેવી શુભકામના સાથે મંતવ્યુનિસ પણ તમને શુભકામના આપે છે. ઉત્તરાયણનો તહેવાર ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ઉત્તરાયણની ઉજવણી માટે ગુજરાત આવી પહોંચે છે. ત્યારે કેનેડા અને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ વર્ષો બાદ ઉત્તરાયણ મનાવવા માટે વડોદરા આવી પહોંચ્યા છે. ધાબે ચડીને, ડીજેના તાલે, ડાન્સની મસ્તી સાથે, પરિવારજનો સાથે પતંગ ઉડાવીને મજા માણી. વડોદરા શહેર એ ઉત્સવ પ્રિય નગરી છે અને વડોદરાની ઉત્તરાયણ વિશ્વભરમાં વિખ્યાત છે અને પ્રખ્યાત છે. ત્યારે આપણે આજે એક એવા પરિવારથી ત્યાં આવ્યા છે કે જ્યાં આગળ કેનેડાથી અને અમેરિકાથી ખાસ ઉત્તરાયણ મનાવવા આવ્યા છે. આપણે કેનેડાથી આવેલી દીકરીને ઉત્તરાયણ મનાવવા આવ્યા છે, એવો અનુભવ અને સુખે છે. બહુ ફાઇન છે, બહુ મજા આવે છે. તમે કેટલા મી ઉત્તરાયણ ઇન્ડિયા મનાવવા આવી રહ્યા? એક્ચ્યુઅલી મારો ફર્સ્ટ ટાઈમ છે ઉત્તરાયણ મનાવવા ઇન્ડિયામાં. હું 8 દિવસ પછી આવી, બહુ મજા આવે છે. ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ઉત્તરાયણ મનાવવા આવી રહી છે, ત્યારે અમેરિકાથી આવેલા ભાઈને બી પૂછું છું, અમેરિકાથી ઉત્તરાયણ ખાસ મનાવવા આવી રહ્યા? એકદમ બહુ મસ્ત મજા આવી રહી છે. 6 વર્ષ પછી ઉત્તરાયણ કરવા આવ્યા છે અમે. 6 વર્ષ પછી ઉત્તરાયણ કરવા આવી રહ્યા છે ત્યારે પરિવારના છે, પરિવાર આજે ઉત્તરાયણ મનાવવા આવ્યો છે, શું કહેશો?
પરિવાર સાથે જ મનાવીએ છીએ. આ વર્ષે પણ અમને ખૂબ જ મજા આવે છે, બધા આવ્યા છે તો દર વર્ષની જેમ ટુ મચ હેપી દિસ. આપણી સાથે બીજા બેન છે, એમને પૂછીશું. ઉત્તરાયણ મનાવવા ખાસ અમેરિકાથી આવ્યા છે, શું કહેશો? છ વર્ષ પછી ઉત્તરાયણ કરવા આવ્યા છે અને એનો આનંદ ખૂબ જ અલગ છે. શું એક્સાઇટેડ ટુ મચ, અને પરિવાર સાથે આટલા બધા ભેગા થઈને આનંદ કરીએ છીએ, પતંગ ચગાવીએ છીએ, ખૂબ મજા આવે છે. આપણી પાસે એક બીજા બેન છે, એમને પૂછીશું. વડોદરાની ઉત્તરાયણ વિશ્વભરમાં પ્રખ્યાત છે, શું કહેશો? હા, મારી મારી આપ પરિવાર હતું જે ઉત્તરાયણ મનાવવા ખાસ કેનેડા અને અમેરિકાથી આવ્યું છે, અને એમાં પણ ખાસ કરીને વડોદરાનું હાર્ટ ગણાતું બાજવાડા, કે જ્યાં આગળ સાંજે પતંગોની મહેફિલ હોય છે અને ખૂબ જ લોકો ઉત્સાહપૂર્વક દિવાળીની જેમ ફટાકડા પણ ફોડે છે. કેમેરામેન મનહર રાજપૂત સાથે હું નિલેશ બ્રહ્મણ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર કોઈ પણ નિયંત્રણ વિના ઉજવી રહ્યા છે. ગુજરાતભરમાં ધામધૂમથી મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે રંગીલા રાજકોટ શહેરમાં પણ રાજકોટવાસીઓ આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. ઉત્તરાયણના તહેવાર પર પતંગ રસિયાઓમાં સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટવાસીઓ વહેલી સવારથી જ પોતાના પરિવાર અને મિત્રો સાથે ધાબા પર જોવા મળ્યા હતા. ડીજે મ્યુઝિક સાથે લોકો ડાન્સ કરતા પણ નજરે પડ્યા, તો સાથોસાથ પતંગ ઉડાવવાની સાથે સારો લુક અને સારો દેખાવ રહે તે માટે યુવતીઓ તેમજ યુવકો અવનવા ગેટઅપ સાથે પણ જોવા મળ્યા હતા. રાજકોટના અજબ ગજબ હાલચાલ છે. જુદી છે તાસીરેની અને જુદા એના કમાલ છે. આ જુદી તાસીર અને કમાલ સાથે રાજકોટવાસીઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે, અને જોઈ શકાય છે કે લોકો વહેલી સવારથી જ પોતાના ધાબા ઉપર ચડીને ઉત્તરાયણ પર્વ છે કે તેની ઉજવણી કરી રહ્યા છે. બાળકો હોય, યંગ હોય કે વૃદ્ધો હોય, તમામ પોતાના મિત્રો અને જે પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. શું કહેશો કે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છો? બહુ જ જલસા આવે છે. સવારથી અમે લોકો અગાશીએ ચડી ગયા છીએ, બસ ખાવા પીવાનું લઈને આવી ગયા છીએ, જમવાનું તૈયાર છે, પણ નીચે જવાનો આજે કોઈ વિચાર છે જ નહીં. સીધું રાતે જઈ સુઈ જવું છે. કાલનો પણ આજ પ્રોગ્રામ છે કે સવારે ઉઠી જવું છે બસ. પણ આવતીકાલે સન્ડે એટલે રજાનો દિવસ, અને સ્ટેમિના 2 દિવસ સુધી જાળવી રાખવાની છે. સવારથી શું કહેશો? સવારથી આપણે એનર્જી તો ફૂલ છે, કેમ કે આજે તો આપણે ઉત્તરાયણ છે એટલે જલસા તો ફૂલ કરવાના, એવું રાતે જ વિચારીને સૂતા હતા. એટલે સવારથી ચડી ગયા છીએ, ખાઈ પી અને જલસા કરી છીએ, ડીજે ઉપર ડાન્સ કરી છીએ, હવે ગરબા કરવાના બાકી છે. ઉત્તરાયણ પર્વમાં દરેક લોકોની અલગ અલગ વિશેષતા હોય. કોઈને પતંગ ઉડાવવી ગમે, કોઈને કાફી ગમે, કોઈને કપાયેલી પતંગ લૂંટવી ગમે. સ્પેસિફિકલી તમને શું ગમે? કઈ પતંગ ઉડાડવી ગમે, કાફી ગમે કે લૂંટેલી પતંગ ઉડાડવી ગમે? મને પતંગ ઉડાડતા નથી આવડતી, એટલે કોકની ઉડાવેલી પતંગ કપાવી બહુ ગમે મને. ચોક્કસથી આપણી સાથે અન્ય લોકો પણ જોડાય છે, શું કહેશો? બસ મને તો પતંગ ચગાવતા આવડતું નથી, એટલે કોકે ચગાવેલી હોય અડધી લઈ લેવાની, અને પછી જ્યારે કપાઈ જાય ત્યારે ઉડીઓ બોલાવવાની બહુ મજા આવે. ઉડીઓ બોલાવવાની મજા આવે. ચોક્કસથી તમે શું કહેશો? જે રીતે ઉત્સાહ લોકોનો જોવા મળી રહ્યો છે, કારણ કે 2 વર્ષ બાદ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે, કારણ કે કોરોના પણ નથી. ગત વર્ષે માસ્ક પહેરીને લોકોએ સંક્રાંત સેલિબ્રેટ કરી હતી, આ વખતે માસ્ક પણ નથી, લોકોના ફેસ પણ ડ્રેસઅપ પણ સારો દેખાઈ રહ્યો છે, શું કહેશો? 2 વર્ષ પછી લોકોનો ઉત્સાહ ડબલ ટ્રિપલ વધી ગયો છે, અને લોકોને બહુ મજા આવે છે કે પછી સમજાઈ ગયું છે લોકોને કે બધા એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે, કોઈ ફેમિલી જોડે, કોઈ ફ્રેન્ડ્સ જોડે, બધા અલગ અલગ રીતે ટાઈમ સ્પેન્ડ કરે, અને બસ ખૂબ જ મજા આવી રહી છે. અને સ્પેશિયલી અત્યારે ઇન્ફ્લુએન્સર લોકો છે, રીલ્સ બનાવી રહ્યા છે, ધાબા પર ચડી ચડીને પતંગ તો ચગાવીશું બેટા, પહેલાં રીલ્સ બનાવી લઈએ. જેટલી પતંગ ઉડાડશો આજે કેટલી રીલ્સ બનશે? આજે તો પતંગ બી એટલી ઉડશે, પતંગ કરતાં ડબલ તો આજે રીલ્સ બનવાની છે. કેવો ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે પરિવાર સાથે મિત્રો સાથે આપ સેલિબ્રેટ કરી રહ્યા છો, અને 2 વર્ષ બાદ કંઈક આવો માહોલ જોવા મળી રહ્યો છે, કંઈક શાંતિ હતી 2 વર્ષ પહેલાં. ગત વર્ષની વાત કરવામાં આવે લોકોના ધાબા ખાલી જોવા મળતા હતા, આજે લોકો એકત્ર થઈ રહ્યા છે, શું કહેશો? આજે તમે જોઈ શકો છો કે એકય ધાબા ખાલી નહીં દેખાય, બધા જ ધાબા કલરફુલ દેખાય છે, અને કોરોના પછી બધા જ ધાબે ચડીને સ્પીકર ચડાવીને ધૂમ મચાવે, સામ સામે સ્પીકર ફાઇટ થતું હોય ને એવું બી લાગે છે.
ભાવનગર શહેરમાં મકર સંક્રાંતિના પર્વને લોકોએ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. મકર સંક્રાંતિ પૂર્વે યુવાનો, વડીલો, બાળકો સૌ કોઈ પતંગના પેચ લડાવવામાં દોરીનો માજો ચડાવ્યો છે અને બાદમાં મકર સંક્રાંતિના દિવસે માજો પાયેલી દોરીથી પતંગ ચગાવે છે. ત્યારે લોકો પોતાના ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની મોજ માણી હતી અને લોકો લાડુ, શેરડી સહિતની વસ્તુઓની મોજ માણી આનંદ અને ઉત્સાહપૂર્વક મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરી હતી. આજે ઉત્તરાયણ પર્વ એટલે કે મકર રાશિની અંદર સૂર્યદેવનું મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ પણ કરી શકે છે. ભાવનગરની અંદર આજે વહેલી સવારથી જ મકર સંક્રાંતિને લઈને લોકોએ દાન પણ કરીને ત્યારબાદ જે 10 વાગ્યા પછી ધાબા ઉપર લોકો આવતા થયા છે. નાના નાના બાળકો સહિત જ ધાબા ઉપર આવીને પતંગ ઉડાડીને મકર સંક્રાંતિની મોજ માણી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો નાના બાળકોએ જે રંગીન ચશ્માઓ પહેરે છે, તેમજ પપૂડા જે વગાડવામાં આવતા હોય છે, સાથે જે લાડુ હોય છે, જે ચીકી હોય છે, અલગ અલગ જે ખાવાના વ્યંજનો છે તે પણ આહાર લેતા હોય છે. મોટી સંખ્યામાં લોકો બપોર બાદ જ્યારે પતંગ ઉડાડવા આવતા હોય છે. ભાવનગરની અંદર મકર સંક્રાંતિનો માહોલ તો હાલ તો જામી ચૂક્યો છે. આપણે ત્યારે જે પતંગ રસિયાઓ છે તેની સાથે વાત કરશું. પહેલે તો આપનું નામ? ભાલિયા સોનલબેન. શું કહેશો, આજે મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છો, કેવો આનંદ છે, કેવી રીતના આપણે આજે ઉજવણી કરી રહ્યા છો? બસ આજે વહેલી સવારથી જાગીને ટેરેસ ઉપર આવી ગયા થી એટલા બધી ઉત્સાહ છે પતંગ ઉડાડવાનો કે વાત ન પૂછો. ચીકી, લાડુ, બધા ફેમિલી સાથે એન્જોય કરવાની બહુ ખૂબ મજા આવી છે. બધા વડીલો સાથે છે, ખૂબ એટલે ખૂબ એન્જોય કરીએ છીએ. ત્યારે આપણે આપણા વડીલ પણ છે તેની સાથે પણ વાત કરશું. તે પણ આજે પતંગની મોજ લઈ રહ્યા છે. ઉત્તરાયણનો પર્વ છે આજે. શું કહેશો આપ? નામ પૂછો ને. મારું નામ દીપકભાઈ માધવાણી છે અને અમે ઉત્સાહ તો ખૂબ આમ ભાવભર્યો આમ આનંદથી ઉજવીએ છીએ. અને પણ મારો એક એવો સંદેશો છે કે કે આ પબ્લિક આપણે આનંદ ઉત્સાહ જે કાંઈ કરીએ પણ થોડુંક પક્ષીઓનું ધ્યાન રાખી અને સાંજે 5-6 વાગ્યા પછી ઓછા પતંગ ઉડાડી થોડુંક ધ્યાન રાખી એવી મારી ગણતરી છે કે ભાઈ આપણી જે મોત છે એ બીજાને ફાંસીની સજા પક્ષીઓની ન થઈ જાય એના માટે આપણે ખૂબ જ ખ્યાલ રાખવો પડે. જ્યાં પણ તમે ભાળો પક્ષીઓને ઘાયલ તો તમે એની ગાડી વ્યવસ્થા કંઈક કરાવો એ મારું મંતવ્ય છે અને આશા છે કે પબ્લિક બધી ધ્યાન રાખે. પ્રસિદ્ધ કલાકાર સાગરદાન ગઢવીએ પણ પોતાના પરિવાર અને મિત્ર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. ત્યારે સાગરદાન ગઢવીએ સાથે વાતચીત કરતા જણાવ્યું કે તહેવારોની ઉજવણી તો હર્ષ ઉલ્લાસભેર લોકો કરતા હોય છે, ત્યારે ઉત્સાહભેર અને પોતાની આનંદની સાથે સાથે જે પક્ષીઓ આકાશમાં વિહરતા હોય છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. મકર સંક્રાંતિ પર્વની ઉજવણી જ્યારે ભાવેણા નગરી કરી રહી છે ત્યારે ભાવેણા એટલે કલાની નગરી, કલાકારોની નગરી કહેવાય. ત્યારે ભાવેણાના જે કલાકારો છે તે પણ આજે મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે. વાત કરીએ તો જે લોક સાહિત્યકાર, પ્રસિદ્ધ લોક સાહિત્યકાર સાગરદાન ગઢવી આજે પોતાના મિત્ર પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે. આમ તો હર હંમેશા લોકોની વચ્ચે રહેતા હોય છે, ડાયરાની અંદર લોકોને સાહિત્ય અને ભારતનો ઇતિહાસ જ્યારે કહેતા હોય છે ત્યારે આજે એની પાસેથી વાત જાણશું કે આજે મકર સંક્રાંતિનો પર્વ છે આપ ઉજવી રહ્યો છો, શું કહેશો? સૌ પ્રથમ તો મંતવ્ય ન્યૂઝવાળા બધાય દર્શકો મિત્રોને ખૂબ ખૂબ ઉત્તરાયણની શુભેચ્છાઓ બધાને અને બસ સેફલી બધાએ એકદમ ઉત્તરાયણની પર્વની ઉજવણી કરીએ આપણે અને પશુ પક્ષીઓ તથા બાળકોનું આ બધાનું આપણે ખૂબ ખ્યાલ રાખીએ તથા એ સાથે ઉત્તરાયણનું, ઉત્તરાયણમાં દાનપુણનું પણ ખૂબ મહત્ત્વ હોય છે તો આપણે યથાશક્તિ પ્રમાણે આપણે દાનપુણ આજે કરવું જોઈએ. આજે વાત કરતો ભાવનગરમાં મહાનગરપાલિકાએ જે ધોર હોય છે તેને લઈને પણ એક ઝુંબેશ હાથ ધરી છે. આજનું દાનપુણ જે ધોર ડબ્બા હોય છે ત્યાં દેવાનું, તેમજ કાયમી જે લોકો ઘાસચારો રોડ પર નાખતા હોય છે તેને પણ જે ધોર ડબ્બાની અંદર ગૌશાળામાં દાન કરવાનું નિર્દેશ કર્યું છે. તો તમે શું કહેશો? દાનપુણનો મિત્રો આપણે, હું એમ નથી કહેતો કે આપણે એટલું જ કરવું જોઈએ, પણ જે તમારી યથાશક્તિ પ્રમાણે જે તમને માતાજી ભગવાને જેટલું પણ આપ્યું હોય એટલું દાનપુણનું આજે ખૂબ મહત્ત્વ છે. મારો નાથ પરમાત્મા બધાને 10 ગણું કરીને આપે છે દાનપુણ કરો. કલાકાર છો, કેવી રીતના તમે આજની મકર સંક્રાંતિની ઉજવણીને કોઈ ગીત દ્વારા ઉજવી રહ્યા? બસ આજે તો બધા મિત્રો સાથે જો ફેમિલી સાથે પણ ઉજવી અને આ બધા મિત્રો તમે જોઈ શકો છો આની અરે આજે આમ નાનપણથી આમ તો હું બધા અરે મજા કરતા આનંદ કરતા ઉત્તરાયણનો પર્વ બાળકો કે વૃદ્ધ કે યુવાન એમ કોઈ પર્ટિક્યુલર કોઈ એકનો નથી, આ બધાએ
બધી જનરેશન એક સાથે ઉજવી શકે એવો તહેવાર છે, ત્યારે ખૂબ ઉમંગ છે, ઉત્સાહ છે, ત્યારે આજે બધાનું મન મોરબાની થનગાટ કરતું. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણાએ પોતાના પત્ની રૂમા માણિક સાથે ગાંધીનગરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી, જેમાં ગુજરાતની ફિલ્મના અભિનેત્રી રૂમા માણિક જોવા માટે ધાબા પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મેયર હિતેશ મકવાણા અને રૂમા માણિકે લોકોને ઉત્તરાયણના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ખૂબ આજે કોરોનાના બે વર્ષના કપડાકાળ પછી આજે આપણને આ મસ્ત મજાનો ઉત્તરાયણનો આજ બધા લાહો લઈ રહ્યા છે, એટલે ખૂબ સરસ માહોલ છે અને બધાને આ પતંગની જેમ બધા ખૂબ ઊંચાઈએ પહોંચે એવી બધાને શુભકામનાઓ છે આજના દિવસે. હું આજે એ જ વિચારું છું કે હું એક સામાન્ય કાર્યકર હતો, એમાંથી પાર્ટીએ મને કોર્પોરેટર બનાવ્યો અને એમાંથી આજે મેયર બનાવ્યો, એટલે હું ખૂબ સંતુષ્ટ છું. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી અને લોકોને પણ ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી, ત્યારે ડેપ્યુટી મેયર લોકોને અબોલ પક્ષીઓનો જીવ ન જાય તે રીતે પતંગ ચગાવવાની પણ અપીલ કરી હતી. ઊંધિયું પૂરી ખાહે, બધા ફેમિલી સહિત બેસે, અગાસીમાં જે આનંદ આવે છે અને પતંગ ઉડાડવાનો, ખરેખર આજના દિવસે હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. પતંગનો તહેવાર છે પણ આજે દાનપુણ્ય પણ ખૂબ થાય છે, કારણ કે ગાયને ઘાસ દેવું, હરેક ગાય માતાનું ધ્યાન રાખવું, ગરીબ માણસોને મદદ કરવી, આ પણ એક એનું મહત્વ છે. મકર સંક્રાંતિને લઈને ચાઇનીઝ દોરીનો વેચાણ કરતા શખ્સો સામે દાહોદના દેવગઢ બારિયા પોલીસે લાલ આંખ કરી છે. દેવગઢ બારિયાની ખોખા બજારમાં ચાઇનીઝ દોરી વેચતા એક વેપારીને પોલીસે ઝડપી પાડ્યો અને 1700 રૂપિયાની ચાઇનીઝ દોરી પણ જપ્ત કરી. સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ઉત્તરાયણમાં સુરતી ઊંધિયું ખાવાનો ટ્રેન્ડ છે અને ઘણા લોકો ઘરે ઊંધિયું બનાવે છે, ત્યારે ઘણા લોકો હોટલ અને રેસ્ટોરન્ટમાંથી મંગાવે છે. ઉત્તરાયણના તહેવારમાં સુરતી લોકો પતંગ ચગાવીને આનંદ ઉત્સવથી તહેવાર ઉજવતા હોય છે, પરંતુ સુરતી લોકો ખાવાના શોખીન ગણાય છે. ત્યારે વહેલી સવારે ઢોકળા, ખમણ અને લોચાનો સ્વાદ માણ્યા બાદ આજે શહેરમાં ઊંધિયાની જે દુકાનો હોય છે ત્યાં લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મહત્વની વાત એ, શાકભાજીના ભાવમાં વધારો થયો છે, છતાં સુરતી લોકો છે તે સ્વાદમાં કોમ્પ્રોમાઇઝ કરતા નથી. ભલે વસ્તુ ગમે તેટલી મોંઘી થાય પણ ઊંધિયાનો સ્વાદ તો ઉત્તરાયણમાં માણવો જ રહ્યો. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ઊંધિયાની દુકાન છે. વહેલી સવારથી જ અહીંયા લોકોની ભીડ જામી છે, કારણ કે ઉત્તરાયણના પર્વમાં મોટાભાગે ઊંધિયા ખાવાનો રિવાજ પરંપરા બની ગયો હોય તેવું લાગે છે અને ઉત્તરાયણના દિવસે લોકો ઊંધિયું ખાય છે. આપણી સાથે વ્યક્તિ જોડાયા છે. ઉત્તરાયણના દિવસે લોકો ઊંધિયું ખાતા હોય છે, અંદાજિત કેટલા ઊંધિયાનું વેચાણ થતું હશે? સુરતી લોકો કેટલા પ્રમાણમાં ઊંધિયું ખાશે તે કોઈ કહી શકે એવું નથી. કોઈ દુકાનદાર બી ન કહી શકે કે કોઈ ગણતરીબાજ બી ન કહી શકે, કારણ કે સુરતી લોકોનો મિજાજ એવો છે કે સુરતી લોકો દિલ ખોલીને દરેક તહેવાર બી માણે છે અને દિલ ખોલીને ખાય બી છે. ઊંધિયાનો ભાવ આ વર્ષે કેટલો ગત વર્ષ કરતાં વધ્યો છે? મારી દુકાનની હું વાત કરું તો ઊંધિયાનો ભાવ ગત વર્ષ કરતાં આ વર્ષે લગભગ કિલોએ 20 રૂપિયા વધ્યો છે. ભાવ વધ્યો છે, છતાં ગરાગીમાં કોઈ અસર પડી છે? જેમ લોકો જાણે છે, વિશ્વભરમાં જાણે છે કે ખાસ કરીને ગુજરાતીઓ અને ગુજરાતીઓમાં બી સુરતી લોકો ખાવા પીવાના એટલા શોખીન હોય છે કે આપ જે રીતે લાઈન જોઈ શકો છો અહીંયા આગળ, સુરતી લોકો રાહ જોઈને બી પણ સારી વસ્તુ ખાવાના શોખીન હોય છે. ચોક્કસથી આ દુકાનદાર હતા કે તેમને એવું કહ્યું કે ગત વર્ષ કરતાં 20 રૂપિયાનો ભાવ વધારો થયો છે, છતાં સુરતીઓ છે તે સ્વાદમાં કોમ્પ્રોમાઇઝ કરતા નથી અને એટલા માટે જ વહેલી સવારથી ઊંધિયાની દુકાનની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેમેરામેન કેસી વઘાચે સાથે અમિત રૂપાપરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. 2 મિનિટ 20 ખબર સાથે રજા આપશો. નમસ્કાર.